लंब रेखाओं। लंब रेखाओं ने अंग्रेजी में कहवा से परपेंडिकुलर लाइन्स। हवे आपणे पहला एनी व्याख्या जोईशुं के लंब रेखाओं कोने कहवाय। तो बे रेखाओं एवी रीते छेदे के जेमना द्वारा रचातो खूणो 90° नो होय तो आ रेखाओं ने लंब रेखाओं कहे छे। आपणे शुं जोईए अहींया के बे रेखाओं एवी रीते छेदे કે બે રેખાના છેદવાથી જે બનતો ખૂણો છે એ 90° થાય, એટલે કે કાટખૂણો થાય, તો એ બંને રેખાઓને કેવી રેખાઓ કહેવાશે? લંબ રેખાઓ। અહીંયા તમે આકૃતિ જુઓ, રેખા એ બી અને રેખા સી ડી એ બંને એકબીજાને ઓ બિંદુમાં છેદે છે। અહીંયા આ બે રેખાઓના છેદવાથી તમે જો ચાર ખૂણા બને છે, આ ચારે ખૂણા કેવા છે? કાટખૂણા, એટલે કે 90°। માટે આ બંને રેખાઓને કેવી રેખાઓ કહેવાશે? લંબ રેખાઓ, બરાબર। તો અહીંયા જુઓ આકૃતિમાં રેખા એબી અને રેખા સીડી લંબ રેખાઓ છે જે ઓ બિંદુમાં છેદે છે। હવે આપણે જોઈશું એને સંકેતમાં કેવી રીતે લખાય। તેને સંકેતમાં રેખા એબી લંબ, ઊંધો ટી, લંબનો સંકેત છે ઊંધો ટી, રેખા એબી લંબ રેખા સીડી વડે દર્શાવાય છે। લંબનો સંકેત આ રીતે ઊંધો ટી આવશે, બરાબર છે। ફરીથી જુઓ, સંકેતમાં રેખા એબી લંબ રેખા સીડી વડે દર્શાવાય છે, બરાબર। આ આપણે જોયું લંબ રેખાઓ। તો આપણે જોઈએ કે આપણી આસપાસ લંબ રેખાઓ ક્યાં જોવા મળે છે। દાખલા તરીકે આપણા કંપાસનો કોણ માપક છે, બરાબર। આ કોણ માપકની જે બે ધારો છે એ બે ધારોને લંબાવતી રેખા તમે કલ્પના કરો તો અહીંયા કાટખૂણો રચાય છે। તો આ બંને રેખાખંડો પણ લંબ રેખાઓના ઉદાહરણ છે। એ જ પ્રમાણે આપણા બોર્ડની ધાર જુઓ, આ બોર્ડની ધારની આ ઊભી રેખાની કલ્પના કરો, આ નીચેની ધારની આડી રેખાની કલ્પના કરો, તો આ બંને રેખાઓ પણ લંબ રેખાઓ છે। આ ઉપરાંત તમે જો બીજા ઉદાહરણ આપણે જોઈએ કે પોસ્ટકાર્ડની પાસપાસેની બે ધારો પરસ્પર લંબ હોય છે। પોસ્ટકાર્ડ કીધું છે, પણ એ જ પ્રમાણે તમે તમારા પાઠ્ય પુસ્તકની બે ધાર લો, તમે જે ભણવા માટે બેસો છો ટેબલની બે ધાર લો, તમારા કંપાસ બોક્સની બે પાસપાસેની ધાર, એની વચ્ચે જે 90° રચાય છે તે બે પાસપાસેની ધાર પણ લંબ રેખાઓનું ઉદાહરણ છે। બીજું જોઈએ, અંગ્રેજી મૂળાક્ષર ટી અને એલમાં લંબ રેખાખંડો એ લંબ રેખાઓનું ઉદાહરણ છે। તમે જો અહીંયા ટીમાં એક આડો ને ઊભો બે રેખાખંડ છે, એ પણ લંબ રેખાઓનું ઉદાહરણ છે। જ્યારે એલમાં પણ એક ઊભો અને એક આડો બે રેખાખંડ છે, તો એ પણ લંબ રેખાઓનું ઉદાહરણ છે। આ ઉપરાંત આપણે થોડું અહીંયા આકૃતિમાં સમજીશું। અહીંયા જો આ રેખા સીડી છે અને અહીંયા ધારો કે આપણા રેખાખંડ એબી છે, આટલો ભાગ રેખાખંડ એબી છે, બરાબર। તો અહીંયા રેખાખંડ એબી અને અહીંયા રેખા સીડી, તો આ રેખા સીડી છે એ આ રેખાખંડને બે ભાગમાં વહેંચી દે છે। આ છેદબિંદુ ઓ છે, ઓ બિંદુએથી આ રેખાખંડના બે ભાગ થઈ જાય છે। જો અહીંથી એ થી ઓ રેખાખંડ એ ઓ અને આ બાજુનો રેખાખંડ ઓ બી, બરાબર। તો અહીંયા આ રેખા સીડી એ રેખાખંડ એ બીને બે ભાગમાં વહેંચે છે, કયા કયા? રેખાખંડ એ ઓ અને રેખાખંડ ઓ બી। બીજા શબ્દોમાં શું કહી શકીએ આપણે એને, કે રેખા સીડી એ રેખાખંડ એ બીને દુભાગે છે, એટલે કે બે ભાગમાં વહેંચે છે। બીજું એ પણ જોયું આપણે કે આ રેખા સીડી છે એ રેખાખંડ એ બીને લંબ છે, કેવું છે? લંબ, 90° ખૂણો બનાવે છે। માટે આપણે આ રેખા સીડીને શું કહીશું? રેખાખંડ એ બીનો લંબ દ્વિભાજક કહીશું। ફરીથી જુઓ, આ રેખાખંડ એ બી છે, આ રેખા સીડીના કારણે એના બે ભાગ થાય છે, એટલે કે દુભાગે છે। બીજું, આ રેખા સીડી છે એ રેખાખંડ એ બી સાથે 90° ખૂણો બનાવે છે, એટલે કે લંબ છે। માટે આપણે એમ કહી શકીએ કે આ રેખા સીડી એ રેખાખંડ એ બીનો લંબ દ્વિભાજક છે, જે આપણે અહીંયા નોંધમાં લખ્યું છે। જુઓ, રેખા સીડી એ રેખાખંડ એ બીને બે ભાગમાં વહેંચે છે, માટે રેખા સીડી એ રેખાખંડ એ બીને દુભાગે છે। વળી રેખા સીડી એ રેખાખંડ એ બીને લંબ પણ છે, માટે આપણે એમ કહી શકીએ
કે રેખા સીડી એ રેખાખંડ એબી નો લંબ દ્વિભાજક છે. તો આપણે આટલી જે નોંધ સમજ્યા એના આધારે તમે હવે સ્વાધ્યાય 5.5 જુઓ. સ્વાધ્યાય 5.5 આપણે જે કંઈ સમજ્યા લંબરેખાઓ વિશે એના આધારે તમારે આ ચાર દાખલા નોટમાં જાતે ગણવાના છે. હવે આપણે જોઈશું ત્રિકોણનું વર્ગીકરણ. તો સૌથી પહેલાં ત્રિકોણને યાદ કરી લઈએ જે આપણે આગળના પ્રકરણમાં શીખ્યા છીએ. તો ત્રિકોણ એટલે શું? તો ત્રણ રેખાખંડોથી બનેલી બંધ આકૃતિ એ ત્રિકોણ છે. આપણે આગલા પ્રકરણમાં જોયું હતું કે ત્રણ રેખાખંડો વડે જે બંધ આકૃતિ રચાય એને શું કહેવાય? ત્રિકોણ. એટલે ત્રિકોણ એ સૌથી નાની બાજુ ધરાવતો બહુકોણ પણ છે. આપણે બહુકોણ શીખેલા એની શરૂઆત ત્રિકોણથી થાય, એમાં ત્રણ બાજુ હોય. ચતુષ્કોણમાં ચાર બાજુ, પંચકોણમાં પાંચ બાજુ, આ બધા બહુકોણ શીખેલા. એમાં સૌથી ઓછી બાજુ ધરાવતું બહુકોણ એટલે ત્રિકોણ. ત્રિકોણને ત્રણ બાજુઓ અને ત્રણ ખૂણાઓ હોય છે. હવે આપણે જોઈશું કે બાજુઓને આધારે ત્રિકોણના પ્રકાર. એમાં પહેલું જુઓ, જે ત્રિકોણની ત્રણ બાજુઓ સરખી ન હોય તે ત્રિકોણને વિષમ બાજુ ત્રિકોણ કહેવાય છે. હવે આપણે જોયું કે ત્રિકોણમાં ત્રણ બાજુ છે અને ત્રણ ખૂણાઓ છે. તો આપણે અહીંયા એમ જોયું કે જે ત્રિકોણમાં ત્રણેય બાજુ સરખી ન હોય, એટલે કે ત્રિકોણની ત્રણેય બાજુના માપ સરખા ન હોય, એવા ત્રિકોણને શું કહેવાશે? વિષમ બાજુ ત્રિકોણ. તો અહીંયા જો મેં આકૃતિમાં બતાવ્યું છે, નાની આકૃતિ દોરી છે, ત્રિકોણની ત્રણેય બાજુ એના માપ જુદા જુદા બતાવ્યા છે, અલગ અલગ નિશાન કરેલ છે, બરાબર છે? તો અહીંયા ત્રણેય બાજુના માપ સરખા નથી, માટે આ ત્રિકોણને આપણે કેવો ત્રિકોણ કહીશું? વિષમ બાજુ ત્રિકોણ. ત્યાર પછી જુઓ, જે ત્રિકોણમાં બે બાજુઓ સરખી હોય તેને સમદ્વિ બાજુ ત્રિકોણ કહેવાય. એટલે અહીંયા શું કહેવા માગે છે કે ત્રિકોણની ત્રણ બાજુમાંથી કોઈ પણ બે બાજુ એના માપ સરખા હોય તેવા ત્રિકોણને શું કહેવાશે? સમદ્વિ બાજુ ત્રિકોણ. તો જો અહીંયા આકૃતિમાં બતાવ્યું છે, બે સામસામેની બાજુ સરખા માપની બતાવી છે, બરાબર છે? તો આ ત્રિકોણને કેવો ત્રિકોણ કહેવાશે? સમદ્વિ બાજુ ત્રિકોણ. ત્યાર પછી જુઓ, જે ત્રિકોણમાં ત્રણેય બાજુ સરખી હોય તેને સમબાજુ ત્રિકોણ કહેવાય. ત્રિકોણના ત્રણેય બાજુના માપ કેવા હોય? સરખા હોય તો શું કહેવાશે? સમબાજુ ત્રિકોણ. અહીંયા આકૃતિમાં બતાવ્યું છે, જુઓ ત્રણેય બાજુના માપ સરખા બતાવ્યા છે. તો ત્રણેય બાજુના માપ સરખા હોય તેને શું કહેવાશે? સમબાજુ ત્રિકોણ. તો ફરી જુઓ ટૂંકમાં આપણે કે બાજુના આધારે ત્રિકોણના ત્રણ પ્રકાર, વિષમ બાજુ ત્રિકોણ, સમદ્વિ બાજુ ત્રિકોણ અને સમબાજુ ત્રિકોણ, બરાબર? પહેલું હતું વિષમ બાજુ ત્રિકોણ, કે ત્રણેય બાજુના માપ સરખા ન હોય તેને શું કહેવાય? વિષમ બાજુ ત્રિકોણ. અને જે ત્રિકોણમાં માત્ર બે બાજુના માપ સરખા હોય, કોઈ પણ બે બાજુના, તેને શું કહેવાશે? સમદ્વિ બાજુ ત્રિકોણ. અને જે ત્રિકોણમાં ત્રણેય બાજુ સરખી હોય તેને કહેવાશે સમબાજુ ત્રિકોણ, બરાબર? હવે આગળ જોઈએ ખૂણાના આધારે ત્રિકોણના પ્રકાર. તો પહેલું જુઓ, 90° કરતાં દરેક ખૂણો નાનો હોય, 90° એટલે કાટખૂણા કરતાં નાનો ખૂણા હોય તે ત્રિકોણને લઘુકોણ ત્રિકોણ કહેવાય. અહીં આકૃતિમાં જુઓ ત્રિકોણના ત્રણ ખૂણા બતાવ્યા છે, એટલે ત્રણેય ખૂણા 90° કરતાં નાના છે, એટલે 30° હોય, 60° હોય, 50° હોય, 45° હોય, 90° કરતાં નાના માપના ત્રણેય ખૂણા છે, માટે આ ત્રિકોણને આપણે લઘુકોણ ત્રિકોણ કહીશું. જો ત્રિકોણમાં કોઈ એક ખૂણો કાટખૂણો હોય તો તેને શું કહેવાય? કાટકોણ ત્રિકોણ. અહીં આકૃતિમાં જુઓ 90°નો ખૂણો બતાવ્યો છે, એક ખૂણો, તો આ ત્રિકોણને શું કહેવાય? કાટકોણ ત્રિકોણ. જે ત્રિકોણનો એક ખૂણો કાટખૂણો હોય એટલે કે 90°નો હોય તેવા ત્રિકોણને આપણે કાટકોણ ત્રિકોણ કહીશું. જો ત્રિકોણમાં કોઈ એક ખૂણો 90° કરતાં વધુ હોય તો તેને ગુરુકોણ ત્રિકોણ કહેવાય. એક ખૂણાનું માપ કેટલું હોવું જોઈએ? 90° કરતાં વધારે, એને શું કહેવાય? ગુરુકોણ ત્રિકોણ. અને અહીંયા જો આ ખૂણો છે એ 90° કરતાં વધારે છે, તો આવા ત્રિકોણને શું કહેવાશે? ગુરુકોણ ત્રિકોણ. તો આપણે અહીંયા
બાજુના આધારે ત્રિકોણના પ્રકાર જોયા અને ખૂણાના આધારે ત્રિકોણના પ્રકાર જોયા. હવે આપણે જોઈશું સ્વાધ્યાય 5.6. તમે અહીંયા જો દરેક દાખલા આપણે જે ત્રિકોણના પ્રકાર જોયા એના આધારે છે એ તમે જે સમજ્યા એના આધારે નોટમાં જવાબ સાથે આકૃતિ સાથે ગણજો. પ્રકરણ 5 પાયાના આકારોની સમજૂતી, એમાં આપણે આગળ અભ્યાસ કરીશું. તો હવે પછીનો આપણો મુદ્દો છે ચતુષ્કોણ. હવે ચતુષ્કોણ વિશે આપણે આગલા પ્રકરણમાં થોડો અભ્યાસ કર્યો છે કે ચાર બાજુઓ ધરાવતો બહુકોણ એટલે ચતુષ્કોણ. હવે તમને પાછું આ બહુકોણ એટલે શું એવો પ્રશ્ન થાય તો આપણે શીખેલા છીએ કે રેખાખંડોથી બનેલો બંધ વક્ર એને બહુકોણ કહેવાય. બરાબર, રેખાખંડથી બનેલો હોય અને બંધ હોય એવા વક્રને આપણે બહુકોણ કહીએ છીએ. પણ આ બહુકોણ કેટલી બાજુ ધરાવતો હોય? ચાર બાજુ ધરાવતો હોય તો એવા બહુકોણને શું કહીશું આપણે? ચતુષ્કોણ. બરાબર, હવે ચતુષ્કોણમાં આપણે એ પણ શીખ્યા છીએ કે ચાર બાજુ અને ચાર ખૂણાઓ હોય છે. હવે એમાં પહેલો મુદ્દો છે જે ચતુષ્કોણમાં સામસામેની બાજુઓ સમાંતર હોય તે ચતુષ્કોણને સમાંતર બાજુ ચતુષ્કોણ કહે છે. હવે આકૃતિમાં એક ચતુષ્કોણ દોર્યો છે, એમાં ચાર બાજુઓ છે, એમાં સામસામેની બાજુ કેવી છે? સમાંતર. સમાંતર એટલે આ સામસામેની બાજુને આપણે ગમે તેટલી લંબાવીશું પણ ક્યાંય છેદશે નહીં. એ રીતે આ ઊભી પણ સામસામેની બાજુને આપણે અનંત સુધી બંને તરફ લંબાવીશું તો આ રેખાઓ ક્યાંય મળતી નથી, એટલે કે એકબીજાને છેદતી નથી. તો આ સામસામેની રેખાઓ કેવી છે? સમાંતર રેખાઓ છે. તો આ સામસામેની બાજુ કેવી છે? સમાંતર. તો આવા ચતુષ્કોણને આપણે શું કહીશું? સમાંતર બાજુ ચતુષ્કોણ. પછી આ ચતુષ્કોણમાં આપણે જુઓ કે સામસામેની બાજુના માપ સરખા છે, ચારે ચાર બાજુના માપ સરખા નથી. તો જો આ ચતુષ્કોણમાં ચારે બાજુના માપ સરખા હોય તો એવા ચતુષ્કોણને આપણે શું કહીશું? સમબાજુ ચતુષ્કોણ, જે આપણો બીજો મુદ્દો છે. જુઓ, જે સમાંતર બાજુ ચતુષ્કોણની ચારે બાજુઓ સરખી હોય, કેવી હોય? ચારે બાજુઓ સરખી હોય તો તે ચતુષ્કોણને સમબાજુ ચતુષ્કોણ કહેવાય. દાખલા તરીકે અહીંયા એક આકૃતિ બતાવી છે, જુઓ એક ચતુષ્કોણ દોર્યો છે, એની ચાર બાજુ છે, ચારે ચાર બાજુ સરખી છે. તો આ ચતુષ્કોણ સમાંતર બાજુ ચતુષ્કોણ છે કેમ કે સામસામેની બાજુઓ કેવી છે? સમાંતર છે. અને બીજું, ચારે બાજુના માપ પણ સમાન છે, માટે આને આપણે શું કહીશું? સમબાજુ ચતુષ્કોણ. ત્યાર પછી ત્રીજો મુદ્દો છે, જે ચતુષ્કોણની ચારેય બાજુ સરખી અને ચારેય ખૂણા કાટખૂણા હોય તે ચતુષ્કોણને ચોરસ કહેવાય. અહીંયા જો શું કહ્યું છે? ચતુષ્કોણની ચારે બાજુ કેવી હોય? સરખી હોય, ચારે બાજુના માપ સરખા હોય અને એના ચારે ખૂણા કાટખૂણા એટલે કે 90° હોય તો એ ચતુષ્કોણને આપણે ચોરસ કહીશું. અહીંયા આકૃતિમાં એક ચોરસ બતાવ્યો છે, જુઓ ચારે બાજુના માપ સમાન બતાવ્યા છે અને ચારે ખૂણા કાટખૂણા દર્શાવેલ છે. તો આને આપણે શું કહીશું? આ ચતુષ્કોણને આપણે ચોરસ કહીશું. જે ચતુષ્કોણની સામસામેની બાજુઓ સરખી અને ચારે ખૂણા કાટખૂણા હોય તે ચતુષ્કોણને લંબચોરસ કહેવાય છે. હવે શું કીધું છે? જુઓ, ચતુષ્કોણ એટલે ચાર બાજુ ધરાવતો બંધ વક્ર એને ચતુષ્કોણ કહેવાય. હવે એમાં કેવું હોય? સામસામેની બાજુઓ સરખી હોય તો આપણે અહીંયા જો આકૃતિમાં સામસામેની બાજુ કેવી છે? સમાન છે અને એના ચારેય ખૂણા કાટખૂણા છે એટલે કે 90° છે. તો આ ચતુષ્કોણને આપણે શું કહીએ છીએ? લંબચોરસ. ફરીથી જુઓ, આ ચતુષ્કોણમાં ચાર બાજુને ચાર ખૂણા છે, એની સામસામેની બાજુના માપ પણ સરખા છે અને ચારે ખૂણા કાટખૂણા છે તો આ ચતુષ્કોણને આપણે શું કહીશું? લંબચોરસ. પાંચમો મુદ્દો જુઓ, જે ચતુષ્કોણમાં સામસામેની બાજુઓની ફક્ત એક જ જોડની બાજુઓ સમાંતર હોય તો તે ચતુષ્કોણ સમલંબ ચતુષ્કોણ કહેવાય. હવે જો આપણે જોયું કે ચતુષ્કોણમાં સામસામેની બાજુની બે જોડ છે, એમાંથી એક જ જોડ સમાંતર હોય તો એવા ચતુષ્કોણને શું કહેવાશે? સમલંબ ચતુષ્કોણ. જુઓ, સામસામેની બાજુની ફક્ત એક જ જોડ સમાંતર હોય
तो अँ आकृति में जो चार बाजू धरावत चतुष्कोण है बराबर, एम साम सामे बाजू सामांतर है, आ एक जोड़ सामांतर है, आ जोड़ सामांतर नहीं बराबर। तो जे चतुष्कोण में साम सामे बाजू फक्त एक जोड़ सामांतर हो तो आवा चतुष्कोण ने समलंब चतुष्कोण कहेवामां आवे छे। तो आपणे चतुष्कोण विषे थोड़ी माहिती मेळवी, हवे आपणे जोईशुं स्वाध्याय 5.7। स्वाध्याय 5.7 दाखला नंबर 1 एमां खरा खोटा छे, दाखला नंबर 2 में प्रश्नों आप्या छे एना आपणे कारणों आपवाना छे जवाब साथे, अने दाखला नंबर 3 એમાં પણ આકૃતિ બતાવી અને એમાં જે પ્રશ્ન કયો છે એનો આપણે જવાબ આપવાનો છે। તો આ રીતે સ્વાધ્યાય 5.7 તમે આખું નોટમાં જવાબ સાથે ગણજો। હવે આપણે આગળનો મુદ્દો જોઈશું બહુકોણ। તો સૌથી પહેલા એ જોઈએ કે બહુકોણ કોને કહેવાય, તો રેખાખંડોથી બનેલા બંધ વક્રને બહુકોણ કહેવાય। એવી બંધ આકૃતિ કે જે રેખાખંડોથી બનેલી હોય એને શું કહેવાય છે, બહુકોણ। અને આ બહુકોણ પણ ઘણા બધા પ્રકારના છે, ત્રણ બાજુ ધરાવતો ત્રિકોણ, ચાર બાજુ ધરાવતો ચતુષ્કોણ, પાંચ બાજુ ધરાવતો પંચકોણ, એ આપણે પુસ્તકમાં જોઈએ। તમે પુસ્તકમાં જોઈ રહ્યા છો એક કોષ્ટક આપેલો છે, એ કોષ્ટકમાં પહેલા ખાનામાં બાજુઓની સંખ્યા આપી છે, વચ્ચે એ બહુકોણનું નામ આપ્યું છે અને સામે એનું આકૃતિમાં ઉદાહરણ આપ્યું છે બરાબર। ત્રણ બાજુ ધરાવતો બહુકોણ હોય તો એને શું કહેવાય, ત્રિકોણ, અને અહીંયા સામે ત્રિકોણની આકૃતિ આપી છે। ચાર બાજુ ધરાવતો બહુકોણ હોય તો ચતુષ્કોણ કહેવાય, પાંચ બાજુ ધરાવતો બહુકોણ હોય તો પંચકોણ કહેવાય, છ બાજુ ધરાવતો બહુકોણ હોય તો ષષ્ઠકોણ કહેવાય, અને એ જ રીતે આઠ બાજુ ધરાવતો બહુકોણ હોય તો એને અષ્ટકોણ કહેવામાં આવે છે। બહુકોણના જે પ્રકારો સમજ્યા એના આધારે તમે સ્વાધ્યાય 5.8 ગણજો। અહીંયા દાખલા નંબર 1માં આ કેટલાક આકારો આપેલા છે, બહુકોણ છે કે નહીં તે તમારે જણાવવાનું છે। દાખલા તરીકે આ પહેલી આકૃતિ બંધ આકૃતિ નથી માટે આ બહુકોણ નથી, આ બી બહુકોણ છે કેમ કે બંધ આકૃતિ છે અને રેખાખંડોથી બનેલી છે। આ સી અને ડી એ બહુકોણ નથી કેમ કે આમાં રેખાખંડ નથી, આમાં પણ એક બાજુ વક્ર છે માટે આ બંને પણ બહુકોણ નથી। ટૂંકમાં એ સી અને ડી આ ત્રણ બહુકોણ નથી, જ્યારે બી એ બહુકોણ છે। પછી દાખલા નંબર 2 એમાં બહુકોણ દોરેલા છે એના તમારે બાજુના આધારે સંખ્યા ગણી અને એના નામ આપવાના છે, જે તમે આગળ કોષ્ટકમાં જોયું એના આધારે કરજો। એ જ પ્રમાણે આ દાખલા નંબર 3, 4 અને 5 એની કાચી આકૃતિ દોરવાની છે અને એમાં તમારે બાજુ શિરોબિંદુ વગેરે દર્શાવવાના છે। હવે આપણે જોઈશું ત્રિપરિમાણીય આકારો। એમાં આપણે પહેલો મુદ્દો જોઈએ, જેને લંબાઈ અને પહોળાઈ જેવા બે જ માપ હોય તેને દ્વિપરિમાણીય આકાર કહેવાય, તેને ટૂંકમાં 2D કહે છે। હવે લંબાઈને પહોળાઈ એટલે કે આપણે નોટમાં અથવા બ્લેકબોર્ડ ઉપર જે આકારો દોરીએ છીએ, ચોરસ, લંબચોરસ, ત્રિકોણ, વર્તુળ, આ બધા આકારો એવા છે કે જેને આપણે બ્લેકબોર્ડ પર પાટિયા ઉપર દોરીએ છીએ, આપણે નોટબુકમાં દોરીએ છીએ, આ બધા આકારો છે જેને માત્ર બે જ માપ છે, લંબાઈ અને પહોળાઈ। તો આ આકારોને આપણે શું કહીએ છીએ, દ્વિપરિમાણીય આકારો, અને તેને ટૂંકમાં શું કહેવાય છે, 2D, એટલે 2D કહે છે। આ આકૃતિઓ જગ્યા રોકતી નથી, આકૃતિઓ શું છે, ક્યાંય જગ્યા રોકતી નથી, દાખલા તરીકે ચોરસ, લંબચોરસ, વર્તુળ, ત્રિકોણ વગેરે। બીજો મુદ્દો, જેને લંબાઈ, પહોળાઈ અને ઊંચાઈ જેવા ત્રણ માપ હોય છે તેને ત્રિપરિમાણીય આકાર કહેવાય, તેને ટૂંકમાં 3D કહે છે। હવે એવા આકારો કે જેને લંબાઈ, પહોળાઈ અને એની સાથે ઊંચાઈ હોય અથવા જાડાઈ હોય અથવા ઊંડાઈ હોય, આવું ત્રીજું માપ પણ આપેલું હોય, એમ ટૂંકમાં ત્રણ માપ આપેલા હોય એવા આકારોને આપણે ત્રિપરિમાણીય આકારો કહીએ છીએ। દાખલા તરીકે અહીંયા એક આ ઘન છે બરાબર, આ ઘનમાં તમે જુઓ આ લંબાઈ, પહોળાઈ અને એની ઊંચાઈ પણ છે બરાબર, તો આને શું કહેવાશે, ઘન આકાર। ત્યાર પછી તમારો આ કંપાસ બોક્સ એક લંબઘન છે, એમાં પણ લંબાઈ, પહોળાઈ અને ઊંચાઈ એમ ત્રણ માપ છે બરાબર છે। એ જ રીતે આ નળાકાર તમે જુઓ એને પાયો પણ છે અને એની ઊંચાઈ પણ છે, જે હવામાં જગ્યા રોકે છે, તો આ નળાકાર પણ એક ત્રિપરિમાણીય આકૃતિ છે। એ જ પ્રમાણે આ છે તમારી જોકરની ટોપી, અથવા તમે બર્થડે પાર્ટી ઉજવો છો તો માથે કેપ પહેરો છો ને, એવા શંકુ આકાર છે
तो आ पण एक त्रिपरिमाणीय आकृति है। बराबर, तो त्रिपरिमाणीय आकृतिओ ने लंबाई पहोळाई और ऊंचाई एवं त्रण माप हो आवा त्रण माप धरावता आकारों ने अपने त्रिपरिमाणीय आकारों कही छे। टूंक में थ्री डी कहे एट के थ्री डायमेंशनल कहे। आवी घन आकृतिओ जग्या रोके। दाखला तरीके घन, लंबगन, नळाकार, शंकु वगैरे। हवे आगळ जोईशुं आपणे त्रिपरिमाणीय आकृतिओमां थोड़ो ऊंडाणथी अभ्यास करिए। केटलाक त्रिपरिमाणीय आकारो फलक, धार अने शिरोबिंदु धरावे छे। हवे आपणे शुं जोईशुं कि त्रिपरिमाणीय आकारो छे एमां त्रण वस्तु जोवा मळे छे। शुं? एक तो फलक, धार अने शिरोबिंदु। बराबर, तो फलक कोने कहेवाय? सौथी पहेला आपणे जोईशुं आ एक घन आकार छे, आ एनी सपाटी छे। बराबर छे, हवे आ एक सपाटी छे, आ बीजी सपाटी छे, पाछळ त्रीजी छे, मारी बाजू चौथी छे। एम चार बाजूनी चार सपाटी, एक ऊपर पांच अने नीचे छ। तो आ घन छे समघन अने एने छ सपाटी छे। बराबर, तो आ सपाटी ने फलक कहेवामां आवे छे। शुं कहेवाशे? फलक। बीजू आ एक फलक अने बीजू फलक ए बने अहीं धार पासे मळे छे एने आपणे धार कहीए छीए। एक फलक अने बीजू फलक જ્યાં મળે છે એને શું કહેવાય? ધાર। ફરીથી જુઓ, આ એક સમઘન છે અને છ સપાટી છે। આ છ સપાટીને ગણિતની ભાષામાં ફલક કહેવામાં આવે છે, એટલે કે આ સમઘનને છ ફલક છે। હવે આ બે ફલકો જ્યાં મળે છે તેને ધાર કહેવામાં આવે છે। બરાબર છે, આવી બધી ધારો જ્યાં ભેગી થાય છે તેને શું કહેવાય છે? શિરોબિંદુ। બરાબર છે, ધારો કે આ તમારી સામે છે, તો અહીંયા જો ચાર ધાર છે, એક સપાટી છે જેને એક ફલક કહીશું, આ ફલકની ચાર ધાર છે। બરાબર, અને ચાર શિરોબિંદુ છે। ખ્યાલ આવી ગયો? હવે આપણે આખું બોર્ડ ઉપર એના મુદ્દા જોઈશું। ઘનને સપાટ સપાટી છે, શું છે? સપાટ સપાટી, તેને શું કહે છે? ફલક કહે છે। હવે ઘનની બે સપાટી મળે છે તેને શું કહે છે? ધાર કહે છે। આ ધારો જે બિંદુમાં મળે છે તેને શિરોબિંદુ કહેવાય। ફરીથી જુઓ, જે સમતલ સપાટી છે એને આપણે શું કહીએ છીએ? ફલક। ઘનની જે સમતલ સપાટી એને ફલક કહેવાય, અને આવા સપાટી જ્યાં મળે છે, આ ફલકો જ્યાં મળે છે, સપાટી મળે છે એમ કહેવાય, અથવા ફલક જ્યાં મળે છે તેને શું કહેવાશે? ધાર। અને આ ધાર જે બિંદુમાં મળે તે બિંદુને શું કહેવાશે? શિરોબિંદુ। બરાબર, હવે અહીંયા ત્રણ ઉદાહરણ આપ્યા છે કે નળાકાર, શંકુ અને ગોળાની ધાર સીધી હોતી નથી, એ આપણે અહીંયા આકૃતિમાં જોઈ શકીએ છીએ। જુઓ, અહીંયા તમે આ ત્રણ આકારો બતાવશો, આ નળાકાર છે, એની સપાટી વક્ર છે એટલે કે ગોળાકાર છે, એમાં સપાટી સીધી હોતી નથી। આ શંકુ આકાર છે, એમાં પણ સપાટી સીધી હોતી નથી। જ્યારે આ દડો છે, એની સપાટી પણ ગોળ હોય છે, એટલે એમાં પણ સપાટી સીધી હોતી નથી। તો આ ત્રણ વસ્તુ ઉદાહરણ એવા છે કે જેની ધાર સીધી હોતી નથી। તો હવે આપણે જોઈશું સ્વાધ્યાય 5.9। સ્વાધ્યાય 5.9 એમાં જોડકા જોડવાના છે, એ તમે જોડી શકશો। અને દાખલા નંબર 2 એમાં કયો આકાર છે? તો તમારા સાધનની પેટી એટલે કંપાસ પેટી એ લંબઘન છે, ઈંટ તો એ પણ લંબઘન છે, દિવાસળીની પેટી તો એ પણ લંબઘન છે, કેમ કે આ ત્રણેયમાં લંબાઈને પહોળાઈ એના માપ જુદા છે। પછી રોડ રોલર એટલે રોડ ઉપર રસ્તો દબાવવા માટે જે રોલર છે એ શાનું ઉદાહરણ છે? તો નળાકારનું ઉદાહરણ છે। પછી મીઠાઈનું લાડુ તો કેવો હોય છે? ગોળ હોય છે। બરાબર, તો આ સ્વાધ્યાય અહીંયા 5.9 પૂરું થાય છે, અહીંયા આપણું પ્રકરણ 5 પૂરું થાય છે। બધી જ વસ્તુ તમે નોટમાં લખજો।